गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे आजे तमारा अग्यार साइंस बायोलॉजी अंदर तेरमू चेप्टर वनस्पति में प्रकाश संश्लेषण एनी आपणे वात करवानी छे। तो वनस्पति में प्रकाश संश्लेषण। जो विद्यार्थी मित्रों, प्रकाश संश्लेषण एटले शुं, एनी माहिती तमने खबर छे। प्रकाश संश्लेषण कोने कहेवाय एनी समजण तमने नीचेना धोरणथी छे के भाई वनस्पति सूर्यप्रकाश की हाजरी में कार्बन डाइऑक्साइड ने पानी नो उपयोग करी हजू एक रहे क्लोरोफिल की मदद की पोतानो खोराक जाते बनाव एने आपणे प्रकाश संश्लेषण की क्रिया कही। वनस्पति एक ज एवं सजीव है जे पोतानो खोराक जाते बनावे। दरेक सजीव ने ऊर्जा की जरूर पड़े कार्य करे, पछी ए मनुष्य होय, प्राणीओ होय, पक्षीओ होय, जीवजंतु होय, कीटको होय के इवन वनस्पति पोते। वनस्पति पण अनेक जातना कार्य करे छे, करे सजीव छे। तो वनस्पति सहितना बधा ज सजीवोने कार्य करवा माटे ऊर्जा ए जरूर पड़े छे। ऊर्जा आपणने एटीपी स्वरूपे प्राप्त थाय छे। एटीपी आपणा नाश्ताना डब्बा बंध होय ज्यारे जरूर पड़े त्यारे ऊर्जानो आपणे उपयोग करीए, एटीपी स्वरूपे ऊर्जा संग्रह पामे छे। એના પછી પ્રકાર ચૌદમું શ્વસન છે, સજીવમાં એ જોઈશું। તો દરેક સજીવને પોતાના કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે અને આ ઉર્જા એટીપી સ્વરૂપે સજીવ પ્રાપ્ત કરે છે, પણ એ જે ઉર્જા પ્રાપ્ત કરવા માટે એને ખોરાકની જરૂર પડે। તો કે ખોરાક પ્રાપ્ત થશે તો ખોરાકનું ઓક્સિડેશન થશે, ખોરાકનું ઓક્સિડેશન થશે એને શ્વસન કહેવાય। એક ખોરાકનું ઓક્સિડેશન થયા પછી એટલે કે વિઘટન થાય છે, ઓક્સિજનની હાજરીમાં દહન, ધેટ મીન્સ ઓક્સિડેશન। આમ ખોરાકનું ઓક્સિડેશન થશે, એમાંથી ઉર્જાનું નિર્માણ થશે। વાત કરીએ આપણી પ્રાણીઓની, તો આપણે તો ખોરાક પ્રાપ્ત કરીએ છીએ વનસ્પતિઓમાંથી। બીજી રીતે વનસ્પતિના વિવિધ ભાગો ખાઈએ છીએ, ફ્રૂટ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, અનેક ધાન્ય પદાર્થો કઠોળ કહીએ છીએ, અન્ય પ્રાણી પદાર્થોનો દૂધ કે દૂધની બનાવટોનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે બધા વનસ્પતિ સિવાયના સજીવો ઉર્જા મેળવવા માટે, શક્તિ પ્રાપ્ત કરવા માટે બીજા પાસેથી ખોરાક પ્રાપ્ત કરીએ છીએ। આપણે આપણો ખોરાક જાતે નથી બનાવતો, વનસ્પતિને પણ ઉર્જાની જરૂર છે, એને પણ ખોરાકની જરૂર છે, પણ એ પોતાનો ખોરાક બીજા પાસેથી નથી મેળવતી, એ પોતાનો ખોરાક જાતે બનાવે છે। બરાબર છે, વનસ્પતિ પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે જાતે પ્રાપ્ત કરે છે, C6 એટેરોસિસ ગ્લુકોઝનું નિર્માણ કરે છે। આમ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, ગ્લુકોઝ સ્વરૂપે નિર્માણ કરે છે, એ પોતાનો ખોરાક જાતે બનાવવાની, ઉત્પન્ન કરવાની પ્રક્રિયા, ધેટ મીન્સ પ્રકાશ સંશ્લેષણ, એ ગ્લુકોઝનું નિર્માણ કર્યા પછી એ શ્વસન પણ કરે છે અને એ પોતાનું ઉર્જા પ્રાપ્ત કરી, એટીપી પ્રાપ્ત કરી અને પોતાની ક્રિયાઓ પણ ઓકે। તો પ્રકાશ સંશ્લેષણ એટલે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે સૂર્યપ્રકાશની હાજરીમાં, કે વનસ્પતિને પણ ખોરાકની જરૂર છે, એ આપણી જેમ અન્ય બીજા સજીવો પાસેથી ખોરાક મેળવી શકતી નથી, એટલે પોતાનો ખોરાક જાતે નિર્માણ કરે છે। એ જે પોતાનો ખોરાક જાતે વનસ્પતિ બનાવે છે એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ। એ બહુ લાંબી પ્રક્રિયા છે, ઘણા બધા તબક્કાઓમાં વહેંચાય, બહુ સરસ મજાનો પાઠ છે, તમને બહુ મજા આવે છે। વન બાય વન બાય વન અત્યાર સુધી ખાલી આપણે એટલું જ ભણ્યા છે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, આટલી આપણી વસ્તુ જો બસ પૂરું થઈ ગયું। પણ તમે જોયું, જેમ જેમ ભણતા જશો એમ 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 આપણું પ્રકાશ સંશ્લેષણની ઘટના તમને બહુ જ મજા આવશે, મોટો જકડી આવશે ઓકે। શરૂઆતમાં વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણની જે શોધ, જે આખી ક્રિયાની સમજ
आखी घटना जे परिपूर्ण जाणवानी जे प्रक्रिया है आजकालनी नथी। आ प्रकाश संश्लेषणनी क्रिया विशे जाणवानी शरूआत एनी माहिती एनी बाबत आजथी 300 वर्ष पहला शुरू थई। 300 वर्ष सुधी अनेक वैज्ञानिकोए आश्रे हूँ तमने जरूर पड़शे तो पछीना पीरियड्सनी अंदर ए बधा वैज्ञानिकोना नाम अने एनी शोधो पण आपीश जेथी तमने नीटमां बहु इम्पोर्टन्स छे। अगत्यनो टॉपिक तमने काम लगभग 20-22 जेटला साइंटिस्ट जेने प्रकाश संश्लेषणनी अंदर अनेक जातना संशोधनो कर्या अनेक जातनी शोधो कई अने बधाए भेगा के आखी आ प्रकाश संश्लेषणनी घटना आपने समक्ष शुं करी रजू करी। कया कया वैज्ञानिको अहीं तमारी बुकमां 4-5 वैज्ञानिको नाम आप्या छे ए जोवाना छे। ए सिवाय पण बीजा 15-17 नाम छे ए पण आपणे जोईशुं जरूर पड़े तो हूँ तमने लखाई ए पण आपणे नेटमां तमने उपयोगी। प्रकाश संश्लेषण की शुरुआत 300 वर्ष पूर्वे अनेक वैज्ञानिकों पोतपोतानी रीते अनेक जातना शुं कर्या संशोधनों कर्या अने साबित कर्युं के वनस्पति पोतानो खोराक जाते बनावे छे। ओके प्रकाश संश्लेषण कितना पदार्थों ने करा तो जरूर हो प्रकाश संश्लेषण शुरू तो तुम्हें समझ गया कि एम आटला पदार्थों की जरूरत पड़े। मेन से सूर्य प्रकाश आ पृथ्वी ऊपर रहेला दरेक ऊर्जा नो बाप सूर्य ए ऊर्जा नो सौथी मोटामां मोटो कुदरती स्रोत छे। તમે એમ કહેશો કે સાહેબ ક્યાં અમે તો ઉર્જા વાપરીએ છીએ ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ અને બીજી ઉર્જા વાપરીએ છીએ અને વગેરે વગેરે કોલસો વાપરીએ છીએ અને છાણા વાપરીએ છીએ પેટ્રોલ વાપરીએ છીએ બધી ઉર્જા હવે આમાં ક્યાં સૂર્ય આજે તમે વાત કરો છો કે સૂર્ય ઉર્જા નો ઇનડાયરેક્ટલી સૂર્ય ઉર્જાનું જ પરિણામ છે। સૂર્ય ન હોત તો વનસ્પતિ ન હોત વનસ્પતિ ન હોત તો કોલસો ન હોત પ્રાણીઓ ન હોત એ જમીનમાં ડટાયા ન હોત એમાંથી કોલસો અને 10મા ધોરણમાં ભણી ગયા ઉર્જાના વિવિધ સ્ત્રોતમાં અશ્મી બળતણ છે પેટ્રોલ ડીઝલ કેરોસીન એમ થાય અશ્મી બળતણ છે કોલસો જે વનસ્પતિ અને પ્રાણીઓ જમીનમાં ડટાય છે અને જે રાસાયણિક પ્રક્રિયાથી એમાં રૂપાંતરિત થાય છે પણ એ બધું ડટાયેલું જે વનસ્પતિ પ્રાણીઓ અને એ બધું એ સૂર્ય ઉર્જાથી નિર્માણ થયું છે ને। ઓકે તો સૂર્ય પ્રકાશ સૂર્ય ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત છે। ઓકે બીજું CO2 કાર્બન ડાયોક્સાઇડ બીજું H2 ચોથું ક્લોરોફિલ હરિતદ્રવ્ય અચ્છા મેં ઓકે જોઈ સૂર્યપ્રકાશ ની ગેરહાજરીમાં પ્રકાશ સંરક્ષણ થતું નથી એટલે સાબિત છે કે પ્રયોગ છે નાના પ્રકાર જો વનસ્પતિ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે। સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાની ક્રિયા પ્રકાશ સંશ્લેષણની કરી શકતી નથી એનો નાનકડો પ્રયોગ છે તો જોઈએ કે ભાઈ ધારો કે વનસ્પતિ છે અપાર પ્રયોગ તમે કરવો હોય તો હવે આ વનસ્પતિના પણ
जो अर्धो भाग छे एक कोई एक ब्लेक पेपर थी धान आ भाग तब खुद सूर्य ऊर्जा एना किरण अहिया वनस्पति ऊपर पड़े હવે આ કોડામાં એક છોડ આપીએ ભાઈ અંદર આપીએ હવે સૂર્યપ્રકાશમાં આ છોડને રાખેલો છે એને એક મોટા પાંદડા ઉપર અડધો ભાગ આપણે ક્લિપ લગાવી બે બાજુ કાળું કાગળ મૂકી અને પેપર વડે ઢાંકી દીધું તો સ્વાભાવિક છે કે સૂર્યનો પ્રકાશ આ ઢંકાયેલા ભાગ ઉપર નહીં પડે કર્ણના અડધા ભાગ ઉપર ઢંકાયેલા ભાગ ઉપર એટલે આટલા ભાગમાં સૂર્ય પ્રકાશ પડશે હવે એક આખો દિવસ રાખી મૂકવાનો અમુક કલાક માટે ત્યારબાદ આપણે તપાસવાનું કે કયા ભાગમાં ખોરાક બનેલો છે એની કસોટી આવે સ્ટાર્ચની કસોટી સ્ટાર્ચ વનસ્પતિ પોતાનો ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે નિર્માણ કરે તો આ ભાગમાં સ્ટાર્ચ બનેલું છે આ ભાગમાં ઢંકાયેલા ભાગમાં સ્ટાર્ચનું નિર્માણ થયેલું નથી એની કસોટી આવે છે આયોડિન ટેસ્ટ આયોડિન ટેસ્ટ આવે છે તમે પ્રેક્ટિકલમાં કઈ આવશે તો આપણે કેમિકલ ટેસ્ટ બાયોકેમિકલ ટેસ્ટ કરીશું તો જે ભાગમાં સૂર્યપ્રકાશ પડે છે પર્ણ તો એક જ છોટો છે પણ પર્ણનો અડધો ભાગ ઢાંક્યો છે અડધો ભાગ પ્રકાશમાં રાખ્યો છે જે ભાગ ઢાંક્યો છે ત્યાં ખોરાક બનતો નથી જે ભાગ ઢાંકેલો નથી ત્યાં ખોરાક બને છે કેમ તો કે જે ભાગ ઢાંકેલો નથી ત્યાં સૂર્યપ્રકાશ પડે છે જેટલા ભાગમાં સૂર્યનો પ્રકાશ પડે છે ત્યાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બને છે જે ભાગ ઢાંકેલો છે ત્યાં ખોરાકનું નિર્માણ થતું નથી આનો મતલબ શું થયો આ પ્રયોગ સાબિત કરે છે વનસ્પતિમાં પ્રકાશ સંરક્ષણ એટલે કે ખોરાકના નિર્માણ માટે સૂર્ય પ્રકાશ જરૂરી છે ઓકે પ્રકાશ જરૂરી ઓકે પ્રકાશની જ્યાં હાજરીમાં ઓકે બીજો પ્રયોગ છે CO2ની સાબિતી આપણો પણ પ્રયોગ છે પાણી તો વનસ્પતિ રહે છે એમાં તમને શંકા નથી બરોબર ને મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ કરે છે એ તો દરેક જાણે છે હા સાહેબ મૂળ દ્વારા પાણી જતું રહેશે ક્લોરોફિલ તો વનસ્પતિને કુદરતે આપેલું જ છે બરોબર હરિતકણ છે હરિતકણીમાં ક્લોરોફિલ છે હરિતરંગ આવેલું છે એ પણ તમે જાણો છો ભણો છો જે છે મારે કે આ તેની જરૂર છે કે નહીં આ તેની ગેરહાજરીમાં વનસ્પતિ ખોરાક બનાવે છે કે નહીં તો ના એનો પેલો પ્રયોગ સી વોટો વાળો હવે આ જે પર્ણ છે વાતાવરણ હવે આ જે પર્ણનો આગળનો જે ભાગ છે આપણો એને તમે કેવો એચ પર ઉપાડો
एक नानो तो बीकर लाती, एक नानो तो बीकर ले, आगर नो टोचनो भाग, ये जो गोठवणी करो तुम्हें कि आगर नो टोचनो भाग केवो है पोटेशियम हाइड्रोक्साइड इन इट वेरी ओके पोटेशियम हाइड्रोक्साइड केवो है जमा डूबेलो रे और बाहर नो भाग ऊपर नो भाग केवो है जमी बाहर फरी पाछो थोड़ा कलाक माटे अमुक समय माटे आपणे आजे राखी मूकीए सूर्यप्रकाश में અને પછી તપાસ કરીએ તો જે આ ભાગ હતો આ ભાગમાં સ્ટાર્ચનું નિર્માણ જે ભાગ કેવો જ મટેલો હતો ત્યાં સ્ટાર્ચ ખોરાક બનતો નથી જ્યારે અહીંયા જે કેવો જ મટી ત્યાં સ્ટાર્ચ બને છે એનો મતલબ શું કે કેમ એવું થયું તો કેવો જ કાર્બન ડાયોક્સાઇડનું શું કરી લે છે શોષણ કરી લે છે वनस्पति पर्ण द्वारा जे कार्बन डायोक्साइड वातावरण माथी मेळवशे जे भाग KOH मां डूबेलो छे एटला भाग माथी KOH कार्बन डायोक्साइड शुं करशे शोषण केवे शुं करे छे CO2 नुं शोषण करे छे એટલે KOH નો ભાગ જે ભાગ વનસ્પતિના પર્ણનો KOH માં શું કરેલો છે ડૂબેલો છે वनस्पति कार्बन डायोक्साइड हशे नही निर्माण नही बराबर आम प्रकाश संश्लेषण CO2 जरूरी બરાબર છે સર તમે કોસ્ટાર્ટ છે કે નહીં જાણો એ આયોડિન ટેસ્ટ આવે છે બાયોકેમિકલ ટેસ્ટ તમારા પ્રેક્ટિકલમાં આવશે આયોડિનની મદદથી જાણી શકો તો પહેલો પ્રયોગ જોયો તો ઢાંકેલો ભાગ કે જેટલો ભાગ ઢંકાયેલો છે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થતો નથી ખોરાક બનતો નથી માટે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે એ રીતે આ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે આ તો છે ઓકે તો આમ આ પ્રયોગો धीमे धीमे शुरू थे खबर पड़ी कि वनस्पति माटे प्रकाश खूब जरूरी है कार्बन डाइऑक्साइड पण एना माटे बहुत जरूरी है पानी तो वनस्पति जमीन माथी प्राप्त करे छे अने क्लोरोफिली पण पासेथी शोध थई एमां हरित द्रव्य बराबर छे हरित कणमां रहेलुं छे अने ए पण भाग ए रीते भजवे छे आपणी घटना कहीं कदा एवं पाछळ आवे छे आम धीमे 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 प्रकाश जरूरी है CO2 जरूरी है पानी तो पोते ले छे आ रीते आखी घटनानी शुरुआत ओके काम वनस्पति माटे सूर्य प्रकाश जरूरी छे अने CO2 ये दर्शावतो प्रयोग नो वर्णन के तो तमारे करी आ बे तो पाछा जरूरी छे ओके आगळ વધીએ મે હમણાં તમને વાત કરી કે વજુ જો એ રીતે ધીમે 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 તે રીતે ધીમે 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 સંશોધન થાય છે જોસેફ પ્રિસ્ટલે શું પ્રયોગ એને એક બેલજા લીધો બેલજા એટલે કાચનો એક એક કાચનો બેલજાર લીધો એ કાચના બેલજારમાં તમે આ ઘરે પણ પ્રયોગ કરી શકો કાચનો ગ્લાસ હોય નાની એવી મતી રહી સળગાઈ અને પણ કાચનો ગ્લાસ ઊંધો ઢાંકી દો તો
તો તમે જાણો છો થોડા સમય પછી મીણબત્તી બંધ થઈ જશે, ઉલવાઈ જશે. સેમ એવું જ થયું કે કાચના બેલજારની અંદર એને એક અગરબત્તી મીણબત્તી સરકાઈ અને બંધ કરી દીધી, તો થોડા સમય પછી મીણબત્તી શું થઈ ગઈ? ઉલવાઈ. આવું કેમ? બરોબર છે. એને એવું વિચાર્યું કે મીણબત્તી એ હવામાંથી, અહીંયા જેટલી હવા હતી બેલજાળમાં, એ હવામાંથી ઉપયોગી પદાર્થ લઈ લીધો, એનો ઉપયોગ કર્યો અને કોઈક હાનિકારક પદાર્થ એને બહાર કાઢ્યો. હવે કયો હાનિકારક પદાર્થ હતો? કાર્બન ડાયોક્સાઇડ સ્વાભાવિક છે બહાર, ઓક્સિજન લઈ લીધો કે દહનની ક્રિયા ઓક્સિજનથી થાય, તમે જાણો છો. કોઈ પણ પદાર્થમાં દહનની ક્રિયા થવા માટે ઓક્સિજન જરૂરી છે, તો હવે આપણને ખબર છે. એ વખતે એને ખબર નથી, આજે પ્રયોગ કર્યો છે 1700ની સાલમાં, 1772માં. અને પછી જોસેફ ક્રિસ્ટે પોતે 1775માં શોધ્યું હતું, 74 કે 75માં ઓક્સિજનની શોધ કરી હતી. પણ એ પહેલા એને ખબર નથી, આ 1700માં પ્રયોગો થયેલા. તો આ અગરબત્તી મીણબત્તી બંધી, એનો મતલબ કે એને એવું વિચાર્યું કે મીણબત્તી એ જેટલો ઉપયોગી પદાર્થ હતો હવામાંથી એ ખેંચી લીધો અને હાનિકારક વાયુ બહાર કાઢ્યો. શું છે એને જો ખબર નથી. ઓકે. અને બીજો પ્રયોગ, બીજા પ્રયોગમાં ખબર છે તમને, એ ઉંદરરા પાછી મીણબત્તી આપણે બતાવી છે અને ઉંદર પણ લીધું માઉસ. તો ઉંદર પણ શું થયો? મરી ગયો. મીણબત્તી પણ પાછી શું થઈ ગઈ? ઓલવાઈ. તો એને ફરી પાછું વિચાર્યું કે મીણબત્તી અને ઉંદર દ્વારા બહાર હાનિકારક પદાર્થ આવ્યો, એમને હવામાંથી ઉપયોગી પદાર્થ લઈ લીધો, એટલે નક્કી સજીવ અને પદાર્થ સળગે છે ત્યારે, સજીવ શ્વસન કરે છે ત્યારે અને પદાર્થ સળગે છે ત્યારે વાતાવરણમાં હાનિકારક પદાર્થ બહાર કાઢે છે અને ઉપયોગી વાયુનું શું કરે છે? ગ્રહણ કરી લે છે. બરોબર છે. સારું, હવે આનો આ પ્રયોગ એને આગળ ચલાવ્યો. શું થાય છે? ત્યારબાદ ફરી પાછું એને બેલજાર લીધો, પાછી એને કેન્ડલ લીધી, અને અહીંયા એને નાનકડો છોડ મૂક્યો. હા, એને સૂર્યપ્રકાશ હાજરીમાં કરવાનો, નાનકડો શું લીધો? સૂર્યપ્રકાશમાં રાખ્યો તો આ અગર મીણબત્તી પણ ઓલવાઈ નહીં અને ઉંદર પણ મર્યો નહીં. એનો મતલબ એને વિચાર્યો કે આ બંને દ્વારા જે હાનિકારક વાયુ બહાર છોડવામાં આવે છે એ વનસ્પતિ શું કરી લે છે? ખેંચી લે છે અને વનસ્પતિ ઉપયોગી વાયુ અને પદાર્થને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે, જે પદાર્થ આ બંને માટે, સજીવ માટે અને દહનને માટે જરૂરી છે. હજુ એને ખબર નથી કે જે વનસ્પતિમાંથી બહાર વાયુ આવ્યો એ ઓક્સિજન આવ્યો અને વનસ્પતિ એ વાતાવરણમાંથી જે આમ છોડ્યો એ કાર્બન ડાયોક્સાઇડ લીધો, એ હજુ એને ખબર નથી. માત્ર એને આટલું અનુમાન કર્યું કે વનસ્પતિ ઉપયોગી વાયુ બહાર કાઢે છે અને વાતાવરણમાંથી હાનિકારક વાયુનું ગ્રહણ કરે છે, માટે આ બંને ચાલુ રહ્યા, આ જીવતો રહ્યો અને આ મીણબત્તી ચાલુ રહી. નક્કી કર્યું કે વનસ્પતિ ઉપયોગી વાયુ બહાર કાઢે છે અને હાનિકારક પદાર્થનું ગ્રહણ કરી લે છે વાતાવરણમાંથી. એ પછી જોસેફ ક્રિસ્ટે આઈ થિંક 1774 કે 1775 અંદર અને પોતે જ ઓક્સિજન વાયુની વાતાવરણમાં શોધ કરી હતી. તો જોસેફ ક્રિસ્ટનો પ્રયોગ,
કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા વનસ્પતિ વાતાવરણમાંથી હાનિકારક વાયુનું શોષણ કરી લે છે અને ઉપયોગી પદાર્થને બહાર કાઢે છે. આ કોણ હતો? પ્રયોગના અંતે નિર્ણય જોસેફ નિષ્કર્ષ. વનસ્પતિ મીણબત્તી, ઉંદર અને ફુદીનાનો છોડ, આ એક સેટ એને સૂર્યપ્રકાશમાં રાખ્યો, બીજો જેવો સેટ એને અંધારામાં. તો જે સેટ સૂર્યપ્રકાશમાં હતો, જે સાધનો સૂર્યપ્રકાશમાં ગોઠવેલા હતા, ત્યાં પેલું મીણબત્તી ચાલુ રહી અને ઉંદર જીવતો રહ્યો. પણ જે સાધન સેમ આવા અંધારામાં મૂકેલા હતા, ત્યાં ઉંદર મરી ગયો અને મીણબત્તી ઓલવાઈ ગયા. એનો મતલબ કે વનસ્પતિ જે શુદ્ધ પદાર્થ, શુદ્ધ વાયુઓનું ઉત્પાદન કરે છે, જોસેફ પ્રિસ્ટે જે પ્રયોગ કર્યો હતો કે વનસ્પતિ હાનિકારક પદાર્થનું શોષણ કરે છે અને સારા પદાર્થનું નિર્માણ કરે છે, એ ક્યાં થાય છે? સૂર્યપ્રકાશમાં જ થાય છે. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં આ પદાર્થનું નિર્માણ થતું નથી. વનસ્પતિ દ્વારા જે આ ક્રિયા થાય છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે. એવું જોવા લીધે આવશે કે પ્રયોગ બે સેટ લીધા અને પ્રકાશની હાજરીમાં સાબિત કર્યું. તો જે સેટ સૂર્યપ્રકાશમાં હતો ત્યાં પેલા જીવતા રહ્યા, મીણબત્તી ચાલુ રહી, એના મતલબ કે પ્રકાશ જરૂરી છે, અને પેલા અંધારામાં ઉંદર મરી ગયો અને મીણબત્તી બોલો, એનો મતલબ કે પ્રકાશની ગેરહાજરીમાં આ ક્રિયા થતી. બીજું એને શું કર્યું કે એ પણ વિચાર્યું કે જલજ વનસ્પતિ, જલજ વનસ્પતિને લઈ પાણીમાં રાખી અને એને સૂર્યપ્રકાશમાં રાખી. તો એ જલજ વનસ્પતિને પાણીમાં રાખી તો એના જે પર્ણ હતા, પર્ણની આજુબાજુ પરપોટા જોવા, એ પરપોટા છે ને હતા ઓક્સિજનના. એને તપાસ કરી અને શોધ્યું, જો આ યાદ રાખજો, જોસેફ પ્રિસ્ટલીએ ખાલી એટલું કીધું છે ઉપયોગી વાયુ ઉત્પન્ન થાય છે, પણ એ જે વાયુ ઉત્પન્ન થાય છે કોના છે? કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન. એ કેનાર પણ હતો જ્હોન ઇન્જન હાઉસ, કારણ કે એ પહેલા તો જોસેફ પ્રિસ્ટલીએ ઓક્સિજન શોધી પાડ્યો, પણ જોસેફ પ્રિસ્ટલીએ ઓક્સિજન ઉત્પન્ન થાય છે એવું નથી કીધું, ધ્યાન રાખજો નીટમાં, દેટ ઇઝ મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર નીટ. જોસેફ પ્રિસ્ટલીએ ભલે શોધ્યું ઓક્સિજન, પણ જોસેફ પ્રિસ્ટલીએ નથી કીધું કે ઓક્સિજન નિર્માણ થાય છે, એ કીધું પણ જ્હોન ઇન્જન. કારણ કે કઈ રીતે? એને એક જલજ વનસ્પતિ લીધી, એ જલજ વનસ્પતિને પાણીમાં હોય, જલજ વનસ્પતિ એને સૂર્યપ્રકાશમાં રાખી તો એ જલજ વનસ્પતિમાં પર્ણની આ લીલા રંગના ભાગ્યું તમારી ગ્રુપમાં પર્ણ જ હોય, પર્ણની આજુબાજુ પરપોટા ઉત્પન્ન થાય છે. પરપોટા છે ના હતા તપાસની તો ઓક્સિજનના, આ વનસ્પતિના પર્ણમાંથી ઓક્સિજન વાયુનું નિર્માણ થાય છે. પ્રકાશની હાજરીમાં વનસ્પતિ
ऑक्सीजन वायुनु निर्माण करे छे ये जलज वनस्पति ना प्रयोग दरमियान जॉन हिटन आंसे निकले प्रकाश संश्लेषण माटे हरितद्रव्य हरितकणनी अंदर तो हरितकणमां आवेला हरितद्रव्यनी शोध करनार कोण हतो जूलियस मोंटसेच આધુનિક સૂત્ર તમને ખબર છે CO2 અને પાણી C6H12O6 ગ્લુકોઝનું નિર્માણ કેવી રીતે થાય છે એનું આખું રાસાયણિક સૂત્ર લઈ અને પછી આપણે પ્રકાશ સંશ્લેષણના તબક્કા પ્રકાશ તબક્કો અંધકાર તબક્કો પ્રકાશ સંશ્લેષણના પછી પાણી વિઘટન ફોટોફોસ્ફોરાઇઝેશન બે ચક્રિય અચક્રિય એ પત્યા પછી અંધકાર પ્રક્રિયામાં કેલ્વિન ચક્ર આવે સીધી સાયકલ આવે C4 સાયકલ આવે છે વગેરે વગેરે છેલ્લે સીધું સાયકલ આવે છે પછી એના પરિબળો પ્રકાશ સંશ્લેષણ વગેરે વગેરે બહુ સરસ મજાનું પાઠ છે જ્યારે પ્રકાશ સંશ્લેષણ તબક્કા ચાલુ થશે તબક્કા પ્રકાશ તબક્કો અને અંધકાર તબક્કો બહુ જ મજા આવશે સંશોધનો થયા પછી ધીમે ધીમે આપણે જોઈએ બહુ ધીમે 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 ડિટેલમાં આપણે જોઈશું અત્યારે તો રાખી બેટા આટલી વાત મગજમાં રાખજો અને યાદ રાખજો નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જોઈશું બાય સી યુ